હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી તમે છો મનીષ મેવાડા સાથે તો મિત્રો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા ખનીજ પોષણ એટલે કે મિનરલ્સ ન્યુટ્રીશિયન્સ એના દરેક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરીએ મિત્રો તો નવા ટોપિકની ચર્ચા કરો એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં જો તમે મારી ચેનલ પર નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો નોલેજ મેળવતા રહો તો મિત્રો આજે આપણે છઠ્ઠા નંબરનું જે તત્વ છે સલ્ફર સલ્ફરની ભૂમિકા અને ત્રુટી વિશે ચર્ચા કરીશું રોલ ઓફ ડેફિશિયન્સ રોલ એન્ડ એફિશિયન્સી ઓફ સલ્ફરની ચર્ચા કરીશું આપણે પ્રિયસ અંદર આપણે પાંચ ઓલરેડી પોષક તત્વોની વાત કરી ચૂક્યા છીએ એમની ભૂમિકાની ત્રુટીની વાત કરી ચૂક્યા છીએ મિત્રો તો આજે આપણે ડિટેલમાં નીટની ડિટેલ સાથે ભણીએ તો મિત્રો હંમેશાની જેમ તમને કહી છેક સુધી વિડીયો જો વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો તો ઇન ફ્યુચર તમે એને વાંચી શકો સમજી શકો તો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં તો આપણે ભણી રહ્યા છીએ મિત્રો લઘુ અને ગુરુ પોષક તત્વોની ભૂમિકાની ત્રુટી એમાં સૌથી પહેલાં વાત કરીએ કે સલ્ફર જમીનમાંથી કઈ રીતે શોષાય છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે મિત્રો ખાસ આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે નીટમાં તો સલ્ફર એ સલ્ફેટ સ્વરૂપે શોષાય છે એટલે કે એસો ફોર ટુ માઇનસ સ્વરૂપે શોષાય છે જમીનમાંથી ફરીથી કહું છું સલ્ફર જમીનમાંથી એસો ફોર ટુ માઇનસ તરીકે શોષાય છે વાત કરી લઈએ હવે એની ભૂમિકાની એટલે કે કાર્યની સલ્ફરના કાર્ય શું છે એની વાત કરી લઉં તો તે બે એમિનો એસિડ એટલે કે મિથિયોનિન અને સિસ્ટીન દાખલા તરીકે એક્ઝામ્પલ આપું છું મિત્રો કે તે બે એમિનો એસિડના બંધારણમાં જોવા મળે છે ખાસ કરીને મેં મેં અહીંયા એક્ઝામ્પલ આપેલા છે મિથિયોન અને સિસ્ટીનના તો આ જે એમિનો એસિડ છે જેના અંદર સલ્ફર રહેલો છે સલ્ફર ધરાવતા એમિનો એસિડ પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે દાખલા તરીકે હું અહીંયા એક એક્ઝામ્પલ આપી શકું છું દાખલા તરીકે ઇન્સુલિન તમે ભણ્યા હશો જેની અંદર ડાયસલ્ફાઈડ બોન્ડ આવે છે મિત્રો આ રીતે આલ્ફા ચેન હતી અને મિત્રો બીટા ચેઇન હતી એના અંદર વચ્ચે અહીંયા એમિનો એસિડ જે હતા અહીંયા હું રાઉન્ડ કરું છું આ એમિનો એસિડ હતા અને આ એમિનો એસિડ એ સલ્ફર ધરાવતા હતા અને જે બંધ બનાવતા હતા મિત્રો એ ડાયસલ્ફાઈડ બોન્ડ હતા જેનાથી એક ઇન્સુલિનની રચના થતી હતી મિત્રો અહીંયા તો આવા જે સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે એ પ્રોટીન નિર્માણમાં પણ મદદ કરે છે મિત્રો આ બહુ અગત્યનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે દાખલા તરીકે આપણે અહીંયા કહી શકીએ એન્ટીબોડી અને ઇન્સ્યુલિન તો એન્ટીબોડીમાં પણ આવા ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળે છે અને ઇન્સ્યુલિનમાં પણ આવા જોવા મળે છે દાખલા તરીકે એક્ઝામ્પલ મેં આપ્યા છે અહીંયા એન્ટીબોડી અને ઇન્સ્યુલિન એના સિવાય મિત્રો તે કેટલાક વિટામિન અને વિટામિનના નિર્માણ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે જેવા કે બાયોટીન અને થિયામીન મિત્રો યાદ રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે બાયોટીન અને થિયામિન આના જે આ વિટામિનો છે એના બંધારણમાં પણ આ નિર્માણ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સલ્ફર બીજું આ સહઉત્સેચકો એટલે કે કોએન્જાઇમ એ આપણે કોએન્જાઇમ એ આ જે સહ છે એના નિર્માણ માટે પણ આ સલ્ફર જરૂરી છે બીજું ફેરોડોક્સિનના નિર્માણ માટે પણ મિત્રો જરૂરી છે તમે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન્જ જોયું છે જેમાં ફેરોડોક્સિન મિત્રો પ્રોટીન છે તો ફેરોડોક્સિનના નિર્માણ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો યાદ આવજો સલ્ફર બીજું કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળ ગંડિકા જે મૂળગંડિકા એટલે મિત્રો તમને કહી દઉં તે બાહિકના કોષોમાં વિભાજન છે બાહિકના કોષોનું વિભાજન થાય ત્યારે મૂળ ગંડિકા બને છે જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય છે એની અંદર મિત્રો નોડ્યુસ બને છે હું ફરીથી કહું છું નોડ્યુસ બને છે તો એના જે નિર્માણ માટે બાહિકના કોષોના વિભાજનના નિર્માણ માટે એટલે કે મૂળ ગંડિકાના નિર્માણ માટે પણ સલ્ફર બહુ અગત્યનું છે તો આ બધી વાત કરી મેં ફંક્શનની કે સલ્ફર કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એનું ફંક્શન શું છે એનું કાર્ય શું છે હવે વાત કરી દઈએ કે સલ્ફર જો સપોઝ ત્રુટી હોય તો શું થાય તો સૌથી પહેલાં વાત કરીએ તો સલ્ફરની ત્રુટી હોય તો પર્ણો પીળાશ પડતા થઈ જાય અને પીળાશ પડવાની શરૂઆત તરુણ પર્ણોથી થાય છે બહુ અગત્યનું છે મિત્રો આપણે બધા ઓલમોસ્ટ ભણીએ છીએ તો જે વૃદ્ધ પર્ણોથી શરૂઆત કરીએ છીએ પણ અહીંયા મિત્રો શું થાય છે કે સલ્ફર જો ત્રુટી હોય તો સૌથી પહેલાં શરૂઆત થાય તરુણ પર્ણોથી અને આ તરુણ પર્ણોને અનુસરે છે વૃદ્ધ વૃદ્ધપર્ણો પણ પીળાશ પડવાનું શરૂઆત કરી દે છે એના સિવાય મિત્રો મૂળની વધારે પડતી વૃદ્ધિ જોવા મળે છે કારણ કે મિત્રો જો સલ્ફર હશે તો નોડ્યુસ બનશે પણ સલ્ફર નહીં હોય તો નોડ્યુસ બનશે નહીં એની વૃદ્ધિ થશે મૂળની વધારે પડતી એક્સેસિવ ગ્રોથ જોવા મળશે મિત્રો યાદ રાખજો એક્સેસિવ રૂટ ગ્રોથ જોવા મળે છે એટલે કે વૃદ્ધિ જોવા મળે છે તો આ વાત કરીએ ત્રુટીથી તો મિત્રો તમને મહત્ત્વ એટલે કે ભૂમિકા અને ત્રુટી બંને વિશે ડિટેલમાં સમજમ પડી ગઈ છે નીટ માટે બહુ અગત્યના ટોપિક છે મિત્રો યાદ રાખજો અને નેક્સ્ટ પણ વિડીયો જોતા રહેજો મિત્રો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ગુજરાત બાજુ નીટ પ્લસ મારો ફેસબુક છે ગુજરાત બાયલોજી મારો ટ્વિટર છે ગુજરાત બાજુ નીટ પ્લસ મારો ઇન્સ્ટાગ્રામ છે મારો મેલ આઈડી પણ છે મેવાડા મનીષ્વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ